ये दादी माना थी हमारा मोटा बेन से हाँ समझ जा भाई केवान में के गांव राजकोट राजकोट ना रही सीमान नायक दिनेश भाई बाबूलाल भाई तम हमारे पाए ना रही हमारे धीरू भगत तेम मंडल ना संचालक मयूर भाई मलपेश भाई तो तेमनो जय बवचर भवाई मंडल आपड़ा पवित्र ने पुण्य चाड़ी चौक मार मिलियो छे हां भाई कण के थावो करवो है तो हमारा भाग्य ने कर्म नी बात कारण के मामा ना सहात्य मायवा छे એટલે ખાલી તો નહી જાય હા બાબા પણ રોજના નિત્યને નિયમ પ્રમાણે મુકેશભાઈ કાર્યક્રમની શરૂઆત કરશું કારણ કે માખી ચંદન પડો હરે દુર્ગંધ હોય ત્યાં જાય અજ્ઞાનીને ગિના ના પીએ કા ઊંઘેન કા ઉઠી જાય હા ભાઈ તેમ માખી મકોડોને મૂર્ખ નર માખી મકોડોને મૂર્ખ નર ત્રણ મધની લારે મળે પણ ભમર બોરિંગ અને ચતુર નર ઈ ડંસને દૂર કરે તે મંસને દૂધને પાણી મિલાવટ કરીને આપીએ દૂધને પીએ પાણીને પડતું મૂકે એમાં ભવાઈની અંદર નવ રસ આવે જે જેને પ્રિય આવે તેનો આમાં ઉપયોગ કરે કારણ કે ડાયો ચતુર પુરુષ હોય ત્યાંમાંથી ગુણને ગ્રહ કરે અને દુર્ગુણને જીતા કરે કારણ કે આ ભવાઈની અંદર 753 વેસ આવે તો ભવાઈ એટલે એક સરકાર માન્ય કહેવાય કારણ કે ભવાઈ મંડાણી ભક્તિ થકી માં ઉમિયા ને મોટી ઇન ભવાઈ મંડાણી ભક્તિ થકી માં ઉમિયા ને મોટી ઇન ઓછા ને અદકુ આવડે પણ તમે હૃદય માં ના ધરસો રી કારણ કે ભવ નામની પૃથ્વી ને વૈ નામનો વિસ્તાર એની રચાયેલા ભવાઈ તો ભવાઈ ની અંદર બેન ભાઈ ભેગા બેસીને જોઈ શકે માં દીકરો ભેગા બેસીને જોઈ શકે બાપ દીકરી ભેગા બેસીને જોઈ શકે આખી રાત ની અંદર એક પણ ગેર શબ્દ ના આવે એનું નામ ભવાઈ તો સૌ પ્રથમ જેને અમને ધંધો આપ્યો જેનો ઓઢણો ઓઢી ગામો ગામના ચોકમાં ફરતા હોય એવામાં મેલડીમાં બહુચરમાનો રાસ ત્યાર પછી સંતનો રાસ તરત જ નાટકની શરૂઆત હા हे पना तो बारी भोरी मा तू बौचरी हन अवे ब्रिजाड़ी में खींचे मा हे पने तो सांको संखल पुरवारी सदा हर रही या तो महारे रूपाड़ी छे मा एक माख मारे मारा मेलड़ी मात नहीं ए दादी खमारी मारा बोजर मात नहीं ए
ماما ملدي ભગત મહેમાન આવી ગયા મળવા મહેમાન આવ્યા મળવા તો બેહી જાવ મારા ઘરમાં દળવા તમે કેટલા ભાઈ છો? અમે બે. તો તારામાં અને વગાડે છે એમાં કેમ ફેર છે? એમાં એક તો દહાવ હોય ને બાપા, તો ભગત આમાં એમ સમજી લેવાનું હોય. ભગત આટલી બધી બહેનોને બોલાવીને શું કામ છે? અરે હું જાયના અજાયનાનું નામ લખું છું, જાયના અજાયનાનું નામ. અને આજે નામ ન લખાવી તો પૂરી દઉં ડબ્બામાં. એ હા કરના, હા કરના ડબ્બામાં. ભગતભાઈ એ જાજુ મોડું કરવાનું નથી, કારણ કે જે બવતીર બોવાઈ મંડળના સુપરવાઇઝર નાના એવા બેબી આ જય બહુચર બોવાઈ મંડળના સુપરવાઇઝર વાઇઝર પ્રાઇમસ માં હોય વાઇઝર આ વાઇઝર ભગત આ બેબી પછી આ બેબી પછી આ બેબી પછી આ બેબી આ બેબી આ બેબી આ બેબી ને હું પણ બેબી સરસ બ્યુટીફુલ એક્ચ્યુઅલી આને તો બેબી કહેવાય, આને 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 બેબી કહેવાય, માનો કે આને બેબી કહેવાય. એ આ તો કોઈ બેબી છે કે ખરેલું? એ મારા રોયા બોલવાની મર્યાદા રાખે. અરે ભાઈ એ અમારા સૌથી મોટા બેન છે, આમ ઉકરેનમાં ભણતા હતા ઠેડ. એ કહો રશિયાનો ટોપગોળો માથે ના ફૂટ્યો, પડતા હતા તો ખરા પણ સાઈડમાં વહી જતી હતી. ભગતભાઈ અમારી બેનને ચાલવાનું ઇંગ્લિશ, ભગત અમારી બેનને પ્રથમ ચાલવાનું ઇંગ્લિશ. હાલો તો ઇંગ્લિશમાં હાલો દીન જરાક. હા હા અરે પાતો કોઈ બાઈ માં આવી જાય, કોઈ બોક્સ સાઈડની ગાડી રોડ ઉપર પડી જાય.
ભગત મારી બેન ને બોલવાનું ઇંગ્લિશ કપડા પહેરવા ઇંગ્લિશ એને સ્નાન કરવું ઇંગ્લિશ સારું જીવન ઇંગ્લિશ બેન ને ચાલવું ઇંગ્લિશ જમવાનું ઇંગ્લિશ કપડા પહેરવાનું ઇંગ્લિશ ઇંગ્લિશ એ પિતા ઈ છે ને તું છે નું કે અરે ઇંગ્લિશ વિહાન વાત ન કર જમવાનું ઇંગ્લિશ એમ પાણી ની વાત કરીએ છીએ હું ઓની વાત કરું ઉંબા ના ઈ નહીં ભગતભાઈ અમારી બેન નો જે ચાંદલો નથી થયું તે હવે થાય નહીં અરે પણ અમારે ને ડોક્ટરી લાઈન ચાલુ છે જી એમને કે સાલી સાલી વરે સાંલા થાય હાલી હું નીકળ્યું છું તમે અરે ડોક્ટરી લાઈન ચાલુ છે આવડી ઉમર ની લાઈન ચાલુ છે લે ડોક્ટરી લાઈન હું લાઈન ચાલુ છે હજી ભણે છે હા અરે તો આની કોલેજ માં લોકડાઉન નથી લાગ્યું એને ના પાડી દી ઇંગ્લિશ માં બોલે છે એને કેટલા માંગા આવ્યા તને ખબર છે હે કેટલા નારિયેલ આવ્યા એને નારિયેલ નથી આવ્યા એ માંગા કેટલા આવ્યા કહું કેલા કેના એ શાહરૂખ ખાન નો માંગુ આવ્યો ના પાડી બરોબર છે સલમાન ખાન નો માંગુ આવ્યો ના પાડી નહીં તો પછી મોદી નો માંગુ આવ્યો એ તો ના જ પાડી દેવે એ તો ના જ પાડી દેવાય કેમ એ કે હું કરે હું એટલે તું ક્યાં મોદી ની વાત કરે અમાર ગામ માં મોહન ની અમાર મોહન મોદી ની વાત કરો એમ હા એવું છે હા હા ઠીક વાંધો નહીં તમે ઈ મોદી ની વાત ન કરતા અમારી બાજુમાં મોદી છે ને એની વાત કરીએ ઠીક હોય રે ભગતભાઈ હાલ નામ લખેલી મોડું કરવાનું નથી હાલો હાલો બેબી હાલો આ બાજુ બેબી મજા આવો મને મજા આવો અરે નમસ્તે ભગત નમસ્તે આ હા 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 લખું મારું નામ ભાઈ મારા નામ કે લખો ઓય ભાઈ બુક માં લખો મારું નામ છે પાયલ તારું નામ પાયલ તો આપણું નામ ઘાયલ નમસ્તે ભગત આવો આવો નમસ્તે નમસ્તે લખી લ્યો મારું નામ બોલો મારું નામ છે કાજલ તારું નામ કાજલ આપણું નામ રતારું ગાજર તમારા બાપા નું નામ દેસી ગાજર તમારા ભાઈ નું નામ લોદર આખી ફેમિલી ગાજર માં જમાડી આખી ફેમિલી ગાજર માં હલવાના છે ભગત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લખી લ્યો મારું નામ બોલો એ મારું નામ છે દયા તારું નામ દયા તો આપણું નામ જેઠાલાલ ચંપકલાલ ગળા તો આપણો ટપુ ક્યાં એ આમ તે આઈ લાવજો આવ્યો હવે ભગવાન બાપા સીતારામ બાપા સીતારામ ભક્તિ તો આને જ સંભળા કાઢી ગઈ છે બગદાણા રે જી ભગવાન એટલે જ બગદાણાનો માલ પહેરો લાગે બગદાણા જેવા મારી બહુ સારું બોલો બોલો એ મારું નામ છે ધોરી તારું નામ ધોરી તો આપણું નામ કાળો એ જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી કૃષ્ણ લખી લે મારું નામ બોલો એ મારું નામ છે રેખા તારું નામ રેખા તો આપણું નામ સલમાન ખાન આવો ભક્તરા જય શ્રી કૃષ્ણ આવો દાદી માં આવો તમને કઈ તકલીફ તો નથી પડી ને ના ના કોનું નામ તમારું નામ એ મારું નામ છે પૂજાબેન તારું નામ પૂજાબેન આપનું નામ ગૌરવભાઈ સાંભળી જાવ મારા વાલા ગમે ભાઈ ધંધો કરતા હોય ઉદ્યોગ કરતા હોય કોઈ પણ ધર્મના ભાગ કાઢતા હોય છે એમ અમારે નાયક કોણ કે દિનેશભાઈ એને આવો નિયમ છે કે નાટક ચાલુ થાય એ પેલા મેં ચાર કરીનો આપાગીગાનો રાસ બોલાવે છે અપાગીગાનો રાસ બોલાવે છે રાસની જેટલી રકમ થાય 500 રૂપિયા થાય 1000 રૂપિયા થાય કદાચ 5000 રૂપિયા થાય એ સત્તાધાર મોકલવામાં આવે છે ન્યા પણ અમારા નાયકનું નામ લખીને મોકલીને તો ન્યા હતાધાર સ્વીકારતા નથી કે ન્યા તો વેગીના મોઢે આવે ગાડીઓના મોઢે આવે સતા રામના ભરોસે કારણ કે રામનો ભરોસો બહુ મોટો છે ટુકડાનો મહિમા બહુ મોટો છે જે કોઈ ભાઈઓ હતાધાર ગયા હોય એને ખાતરી હોય છે કે સત્તાધારની અંદર દિવસના 10 થી કે રાત્રિના 10 વાગ્યા સુધી હરિયલની આકલ પડે એ પ્રતાપ ત્યાર બાદ ભેસાણની બાજુમાં પ્રભ વાવડી સાત દેવીદાસ અમર દેવીદાસ ન્યા પણ દિવસના 10 થી કે રાત્રિના 10 વાગ્યા સુધી હરિયલની આકલ પડે એ પ્રતાપ તો આ પ્રતાપ એક લીલા ને જવાળાનો છે ચાર કળીનો રાસ પૂરો થઈ જાય હા બાબા સિરિયલ અમારા નાટકની શરૂઆત થઈ જાય અને આજનું નાટક જોયા જેવું ને જાણવા જેવું છો શાંતિથી બેહજો તમ તારે અને પ્રેમથી જ બોલો હાલો પોલીસ વિધાન કી જય ઈવની જય જીવરાજ બાપુની જય સનાતન ધર્મની જય રોકડિયાનમાંજી મહારાજની સાઈ તું સતાધાર જોને જોને એક દામ એક દામ એક
એ પણ આતો રામ આ રોટી ને રાબડો જ રે અરે રે એના ભાઈ માં હોય તે થાય હને વડી વૈધા એ વૈધા કરે છે વનરાઈ એ હે પણ બલો રે બલો પોતાની ભરપાઈ નહીં હણ ગઈ એ તને છોડે જુનો હી સામજી હલો એ મારી અરજુ રે સુણીને ગી ગેવી જાઉં તો દીકરો ખેતી કરતો હોય જ્યાં સુધી વાર કે ઝાર ના વાવે ને ત્યાં સુધી એની ખેતી અધૂરી ગણાય છે. એમ વેપારી નો દીકરો વેપાર કરતો હોય જ્યાં સુધી સોપડિયા ના પૂરે ને ત્યાં સુધી એનો વેપાર અધૂરું ગણાય. એમ વ્યાસ ના દીકરા ભોય ભજવતા હોય આખી રાત ની અંદર બાણા માતાજી ના ચોક ની અંદર ના આવે ને ત્યાં સુધી એની ભવાઈ અધૂરી ગણાય છે. તો દરરોજના નીતિ ના નિયમ પ્રમાણે ખાલી 5 મિનિટ માં જગત અંબા ની આરતી આરતી એટલા જ માટે રાખી છે કે અંદર પાત્ર તૈયાર થઈ જાય એ માટે. તો પ્રથમ ને બોલ 51 રૂપિયા, પછી આપણને 51 કેવાના 101, આમ બોલે બોલ લેવામાં આવશે. છેલ્લા બોલે જે કોઈ ભાઈ આરતી ઉતારશે એને અમારા મંડળ તરફથી એક માતાજી નો દોરો દેવામાં આવશે. આ દોરો શું કામ કરે છે કે ગમે એવું માથું દુખતું હોય, નજર હોય,
ટોક હોય પ્રાણી હોય ગાય ભેંસ દોવા ના દેતી હોય દુજણ માલોની છેડ પડતી હોય કે છત્રી પર કાનવા હોય પણ જે કોઈ ભાઈ આરતી ઉતારે એને એક જ દોરો દેવામાં આવશે હવારે કદાચ ને 500 રૂપિયા આપો 1000 રૂપિયા આપો તો હવારે અમે કોઈનો દોરો આપતા નથી અને ખાસ સૂચના આપવામાં આવે છે કે અમે આથી રમીને વહી જાય કોઈ પણ અમારું નામ લઈને માંગવા આવે ગામની અંદર તો એટલું યાદ કરજો કાંઈ ના આગળ આધાર કાર્ડ માંગજો અને કાંઈ ના આગળ એનું ચૂંટણી કાર્ડ માંગજો બાકી એમ કે દિનેશભાઈ મારા હગા થાય ને ઓલો મયુર મારો મામો થાય એટલે એનાથી બિલકુલ સેતતા ને સાવધાન રહેજો તો કોણ ભાઈ કહે છે કે લઈ જાવ વ્યાસ મારા તરફથી મુરતવંતા 51 રૂપિયા હા ભાઈ જે કરાવે પેલ એને માં જગતંબા સદાયની માટે રાખે લીલા લે આવાજ 1 ખોડલ તારી સેવા એ માડી તારી પૂજા 1 ખોડલ તારી સેવા આપણે ભાઈ જોવા માટે આવ્યા છે માતાજી ની આરતી માં રામ ના ભરોસે 201 રૂપિયા નો વધારો હાલ બોલવાની ઈચ્છા તો ફટાફટ બોલી જાઓ ત્યારબાદ નાટક મુકાઈ જઈએ હલો એ ભક્તિ રે કરવી જેને એ રાગ થઈને રેવું માનવા એ મેલવું યંતરનું એ અભિમાન રે હાવા વધારો
ઉતરો ઉતારો હવે ઉતરા થી વાર્તી ઉતરી નહીં કોઈ ફેડે બોલે ખાઈ પડે આમ ખેડવો પડે ઉતરો વાર્તી ઉતારો જાય કિસી કી તાકાત ને કે હમરે સામને ટક્કર લિયા જાય કેટલા નો વધારો કેટલા નો વધારો 410 હમરે 410 નો વધારો ગગી હવે 410 હોય ને તો બોલાઈ ને કર બેઠું બેઠું જોવાય અમારે ભૂતડા ભાઈ છે મને કે ગગી મોરી ના પડતી આરતી અમારે ઉતારવાની હલ આવ ગુરુ ના ચરણ માં મારે એ હવે કાયમ ની છે દિવાળી એ મેં તો કદી નવારી આવી રે એ યંદાવાની એ તો કદી નવારી આવી રે એ યંદાવાની આવો ફોટો
421 રૂપિયાનો વધારો છે 421 રૂપિયામાં લાભ જાય છે
હલો એક વાર બે વાર હતો દડીપરી મેદાનમાં અરે દડીપરી મેદાનમાં હું કોઈ રમવાને જાય જાતા ભાતા ના કામ નહી આમાં જીતેશો લઈને જાય બોલવું હોય તો ભલે મુનાભાઈ નગર ત્રણ વાર કરી નાખો બરોબર તારી ગલીઓથી નીકળશે યારથી જોર મારી એ તારા ઘર ની ખુલશે મારી અમારે કાલાવડથી મહેમાન જોવા માટે વધારે છે ભાઈ અમારે મહારાજ 100 રૂપિયા આપી 1000 નો હાર બોલભાઈ કમલેશભાઈ સ્વર્ગવાસી હો હા 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 ભાઈ એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો એ નવીના જિંદગી શું જિંદગી રહી એ નવીના જિંદગી શું જિંદગી રહી અરે ઈશ્વર તે યમને અડગાવા કર્યા છે આજનો મારે યમને અરે ઈશ્વર તે યમને અડગા કર્યા છે આજ ન મારે યમને દુદારે કર્યા છે એ તારી પાહે કુદરત ક્યાં મેં જન તો માગી એ મારી કિસ્મત માં કે મયા વિકલ મારી એ મારા હૈયાનો હું તો હારી ગઈ એ નવીના જિંદગી શું જિંદગી રહી એ નવીના જિંદગી શું જિંદગી રહી ઓહો ક્યારે મળી શું હવે ક્યારે મળી શું ક્યારે મળી શું હવે ક્યારે મળી શું આવતા જન્મ મારે બાપા જામણી શું આવતા જન્મ મારે હલો ભાઈ 421 રૂપિયાનો વધારો છે નાનું મળશે પણ ટાણું નહીં મળે હલો એક વાર બે વાર હા હલો અગરબત્તી જગા હો દીકરી હલો આમાં પછી પર્યાય ના હોય એક દીકરી અંદર જઈને પૂછી આવું પાત્ર તૈયાર થઈ ગયા કે નહીં હાલે જાઓ તો લાસ્ટ ગીત અગરબત્તી જગાવી નાખો અને બોલવું એ એ ફડાકો રાખજો પછી કહેતા ની કમારે બોલું તું હાલ તમે ઉતાવળ કરી ગયા અરે અજ ભૈયા જગત સે એ ઊંડા સે ના પાયા અરે અજ ભૈયા જગત સે એ ઊંડા સે ના પાયા ક્યાં બધું જાણવા છતાં મેં લાદી નાખી માયા અરે માયા 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 બધું જાણવા છતાં મેં લાદી નાખી માયા અરે અજબ યાદ ગત સે અજબ યાદ ગત સે ઊંડાઈ ના પાયા બધું જાણવા છતાં મેં લાદી નાખી માયા એ વધુ જાણ વાસતા મિલા નથી માયા એ કોઈ શેર કે સમા શેર કદી નાય ફાવો એ ફાવો હોય તો ભક્ત ભાઈ પાસે જાજો ફાવો હોય તો ભક્ત ભાઈ પાસે જાજો હેલો
હાલો ભાઈ માતાજીની આરતીની અંદર 421 રૂપિયાનો વધારો છે. હાલો એક વાર, બે વાર, અઢી વાર, પૂણા ત્રણ વાર, છરી કોઈ ની ઈચ્છા આવી જાઓ. હાલો આરતી ઉતારવા માટે આવી આવો, આરતી ઉતારવી જાવ ભાઈ. હાલો બાપા, હાલો હાલો બાબા, હાલો હાલો. એ દીમડા જગો મોગ, જગો મોગ થાય, દીમડા જગો મોગ, જગો મોગ થાય. અગરબત્તી લોવા અર્થે જાય છે ભાઈ, તો હા ભાઈ, તો પ્રથમ નું પેલું નાઇટક એટલે કે સોરઠિયાણી સોન જુનાગઢ માં બનેલું. હા ભાઈ, તે નામનું નાઇટક ભજી સોરઠિયાણી સોન નાઇટક રાખવામાં. હા ભાઈ, નબક સરકારનો ન્યાય તે નામનું નાઇટક ભજવી ભાગ્ય સડી થવાનું છે. તો ડાયરો આમનો એમ શાંતિ રાખી દેજો ભાઈ. તો અહીંથી નાઇટકની શરૂઆત. જિસકી હવા હિફાજત કરે, ફાનુસ બનકર જિસકી હવા હિફાજત કરે, શમા મુઝકો ક્યા કરે, મેરા રોશન ખુદા કરે. હું કોણ કે જુનાગઢ નવાબ સરકાર રહેમત ખાન જી, પણ નવાબ સરકાર નો એવો નિયમ છે કે કોઈ પણ નોકરિયાત હોય એને 6 મહિના એક વખત રજા મળે છે. કારણ કે ન્યાય ની ગાદી માંથી બિરાજમાન થવું, મારા રાજ્યમાં કોઈ દિવસ અન્યાય થતો નથી. હિન્દુ હોય કે ઇસ્લામ હોય, ન્યાય તો બધાનો સરખો જ થાય છે. માટે મારા રાજ્યમાં વજીરો ઘણા છે, પણ એમાં એક છોટે વજીર છે. છોટે વજીરને બોલાવી અને ખાતરી કરવું કે જુનાગઢમાં કોઈ જાતનો અન્યાય નથી, કોઈ જાતનો પ્રજાજનોને દુઃખ નથી. જ્યાં સુધી જુનાગઢની અંદર નવાબ સરકાર રહેમત ખાનજી રાજ કરે છે ત્યાં સુધી પ્રજાજનોને કોઈ વાતનો દુઃખ ન હોવો જોઈએ. પ્રત્યાર જાઓ, છોટે વજીરને હાલની તકે રાજકેન્દ્રમાં બોલાવો. બરાબર, અરે જુનાગઢ નવાબ સરકાર ને રહેમત ખાનજી ને છોટા વજીરના સલામ મળે.
છોટે વજીર કાગે આપણી ગાદી છે કે ન્યાયની ગાદી છે અરે પ્રજા હોય કે પુત્ર હોય હિન્દુ હોય કે ઇસ્લામ હોય ન્યાય તો બધાયનો સરખો જ થાય છે પણ છોટા વજીર કાગે જસમત પટેલ કા હે ના દીકરા છે આપણા રાજમાં નોકરી કરે છે છ મહિના એક વખત એને રજા મળે છે તો આ જસવંત પટેલને છ મહિના પૂરા થવા આવ્યા છે પણ હજી સુધી જસવંત પટેલ રાજકચેરીમાં કેમ નથી આવ્યા બરાબર બાપુ આ જે જસવંત પટેલને છ મહિને એક દિવસની રજા મળે છે અને અત્યાર સુધી જસવંત પટેલ આવતા નથી દેખાતા આપ બિરાજમાન થાવ એટલે હમણાં જ આવ છે બાપુ એમ છોટા વજીર જસવંત પટેલ દેરી આવી ગયા છે માટે જસવંત પટેલ શું કહેવા માંગે છે આપ જાણો દીકરા છો તમે હિન્દુ છો હું ઇસ્લામ છું ભલે ઇસ્લામની ગાદી છે આજ તમે મારા રાજમાં નોકરી કરો છો છ મહિના તમને આજ પૂરા થાય છે જસવંત પટેલ મન મૂકી અને માંગી શકો આજે છ છ મહિના પૂરા થતા હું તમારી આગળ એક મહિનાની રજા માંગુ છું કે મને ઘરે જવા દો મારો દીકરો દેવરાજ મારી રાહ જોતો છે એટલા માટે ઘરે જવાની રજા માંગુ છું વાહ જસવંત પટેલ વાહ આ છ મહિના તમને પૂરા થાય છે માત્ર તમે એક મહિનાની રજા માંગો છો એટલા જ માટે કે તમારો દીકરો દેવરાજ છે એ હજી નાનકડો છે દેવરાજ તમારી વાટ જોતો છે પણ જસવંત પટેલ જે જોઈ એ માંગો જો માતુ નામદાર તમને ખબર જ છે 1000 રાણી સિક્કા અને 1.25 સોનું ભલે જસવંત પટેલ કાકા આજ તમને 6 મહિના પૂરા થયા છે અને 1000 રાણી સિક્કાના રૂપિયા અને 1.25 સોનું માંગો છો ભલે જસવંત પટેલ 1000 રૂપિયા રાણી સિક્કાના અને 1.25 સોનું તમને જરૂર મળશે અને એક મહિનો પૂરો થતા જરૂર પાછો ટાઈમે આવી જઈશ ભલે જસવંત પટેલ એક મહિનો પૂરો થાય ત્યારબાદ મારા રાજમાં તમે પાછા આવી જજો છોટે વજીર જાઓ જસવંત પટેલને 1000 રૂપિયા રાણી સિક્કાના અને 1.25 સોનું આપી દો ભલે આજે જસવંત પટેલ જુનાગઢના નાયબ સરકાર રહેમત ખાનજી તમને 1000 રાણી સિક્કાના રૂપિયા અને 1.25 સોનું આ છોટે વજીર છોટે વજીર આજના માટે જસવંત પટેલ આહેરના દીકરા છે છતાંય રાજમાં નોકરી કરે છે ન્યાય નીતિ અને ધર્મથી એ નોકરી કરે છે પણ નવાબ સરકાર રહેમત ખાનજીનો કાયદો એવો છે કોઈ પણ નોકરિયાત હોય એને 6 મહિના એક વખત રજા મળે છે માટે છોટે વજીર કોઈ પણ નોકરિયાત હોય એને 6 મહિના એક જ વખત રજા મળે છે એટલું યાદ રાખજો કાકા આ તો એક ખુદાબીનની ગાદી છે ન્યાયની ગાદી છે હે ખુદાબીન આજ તમારી દયાથી જુનાગઢના રાજમાં હું રાજ કરું છું ન્યાય નીતિ અને ધર્મથી આ રાજમાં હું નોકરી કરું છું ખુદાબીન મારી લાજ તમારા હાથમાં છે સમય જતો જઈ રહ્યો છું પણ
વચ્ચે મારા ભાઈબંધનું ગામ નાનુડી ગામ આવે છે અને મને ખાતરી છે કે ન્યાથી હું નીકળીશ અને જો ઈ મને જોઈ જાય તો મને ન્યાથી હાલવા નહીં દે ચાલ એટલા માટે કેવી રીતે નીકળી જાઉં આજ મારા તો નાનુડીના પાદરમાંથી કોઈ બી ખાલી જાય નહીં તો તો અમારી આહિર ગિરતીમાં ઉદાર દેખાય એમ છે ભાઈબંધ આજ કોઈ જ નહીં અને આજ મારા ગામના પાદરથી કોઈ નીકળવાનું કારણ અરે ભાઈબંધ જૂનાગઢ નવાબ સરકારને ત્યાં નોકરી કરું છું આજે મારા 6 મહિના પૂરા થયા અને આજે હું મારા ગામ સામેગા જઈ રહ્યો છું પણ ત્યાં મારો દીકરો દેવરાજ મારી રાહ જોતો છે આજે મને જવા દ્યો ફરી પાછા ક્યારેક મળશું નહીં નહીં ભાઈબંધ કાલ છે મારી દીકરી સોનનો જન્મ દિવસ કાલ બસ છે અમારી સોનનો જન્મ દિવસ બધાય અમારા આહિર ગિરાતી ભેગા થાય આજે બધાય દેશો દેશના કવિ બધાય આવશે અને અહીંયા મારા ભાઈબંધનો દીકરો ન હોય ને કહુંતી તો મને સેનનો પડે એમ એટલે આજનો દી રોકા જાવ ભલે ભાઈબંધ આજે નહીં કાલે હું જરૂર આવીશ હું તો આવીશ પણ મારા દીકરા દેવરાજને હારે લઈને આવીશ અરે દેવરાજને તો લઈ આવીશ પણ નગરશેઠને પણ હારે લઈને આવીશ આજે મને જવા દ્યો મારું વચન છે તમને ભાઈબંધ ભલે ભાઈબંધ આજથી તમે ખુશીથી જાઓ અને તમારી સાથમાં છે તમારો દીકરો દેવરાજ અને સાથમાં લેતા આવજો એટલે કીધું છે કે મિત્ર એસા કીજીએ મિત્ર એસા કીજીએ ઢાલ શરીકા હોય દુખ મે આગે રહે ને સુખ મે જો પીછે હોય ભલે ભાઈબંધ આ મારું વચન છે કાલે પાછા ફરી મળીશું વાહ સો મોરલી ધણી સંપત્તિ હે આજ મારે ઘણી સંપત્તિ દીધી છે પણ અફસોસ એક છે ઘણી સંપત્તિ આજ આહિર કી નતીમાં મારું નામ બોલાય છે હે આહિર કી નતીમાં મારું નામ બોલાય છે અને મારી એકને દીકરી સંસારમાં દીકરી એક જ છે દીકરો કા છે નહીં હવે તો ગમે અહીંયા મારી દીકરી સોનના ગમે અહીંયા પીલા હાથ કર દઉં ને એટલે જરૂર મને શાંતિ થાય ચાલ જાવ આજ હું કોણ કે દેવરાજ મારા આપા કોણ કે જસમદાબા જૂનાગઢ નવાબ સરકારને ત્યાં નોકરી કરે છે પણ જયારે 6 મહિના પૂરા થાય ત્યારે મારા આપાને 1 મહિનાની રજા મળે છે મારા આપા સિવાય આ દુનિયામાં મારું કોઈ છે નહીં કારણ કે માં મને છોડી બચપણમાં સુરાગ સોઈ ગઈ આજ મારા આપાને યાદ બહુ આવે છે હે મારા આપા હોત તો મારે કાંઈ ચિંતા ન હોત પણ હે માં આજ મને તારી યાદ બહુ આવે છે માં એ હવે તારી યાદ આવે એ મારી પાપ રે પાણી પડાવે એ મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે મારી જન્મની દેનારી માં એ મને તારી યાદ બહુ આવે
ગાઓ આજ અયુ રે હે મારો માતુ દયાનું મીઠો દલિયો જો મા એ યમી વર્ષે આખડિયો માં વર્ષે આડી ગરિયો જો આજ કેદાન કે એ તારી તોલે કોઈ નવ્યા રે એ મારી જન્મની દે નારી માં મને તારી યાદ બોવ્યા મારી જન્મની દે નારી માં મને તારી યાદ બો તારી યાદ બો તારી યાદ બો હે મુરલીધર મહારાજ આજ મારા આપા જુનાગઢ નોકરી કરે છે હજી સુધી આવ્યા નથી છ મહિના પૂરા થયા મારા આપાની ખૂબ જ ચિંતા થાય છે ક્યારે આવશે મારા આપા ક્યારે આવશે આપા આવો આપા જય મુરલીધર કેમ છો દેવરાજ આપા હું તો બહુ મજામાં છું પણ આપા તમે જુનાગઢ નોકરી કરો છો આપણા ગામના કોણ કે નગર શેઠ દરરોજ ને માટે આવી મને પૂછે કે દેવરાજ ક્યારે આવશે તારા જસમતા બા આપા શું આપણે એમની આગળથી પૈસા લીધા છે આપા હા બેટા પૈસા લીધા છે બેનના લગ્નમાં બહુ સારું આપા અને બળદ જ્યારે બળદ લીધા ને ત્યારે પણ લીધા છે અને જ્યારે આ મકાન બનાવ્યું ત્યારે પણ લીધા છે બેટા અને એ તો આવ્યા કરે તું હજી છોકરું કેવો બેટા તારા આ વાતમાં ધ્યાન દેવાની ના હોય બેટા પણ આપા જુનાગઢ થી તમે પૈસા લઈ આવ્યા છો તો શેઠ આવે ને આપા એટલે આપણે બધાય પૈસા એને ભરપાઈ કરી દેવા છે બેટા હજી તો હાઈલો આવું છું ઘડીક વાર બેહવા દે મને વિહામો ખાવા દે આવો આપા આપ બિરાજમાન થાવ આપા આપણે કરવાનું હોય છોકરાઓને કહેવાનું ના હોય તમને કેટલા રૂપિયા મેં લઉં છું મારી પેટીએ થી અમે ક્યાં ખોટા કર્યા જેટલા પૈસા હોય ને આપા આજનો હિસાબ કરું છું આપણે દેવરાજ અમાર 1000 રાણી સિક્કા બરોબર અને 1.25 સોનું છે બેટા જે થાય ને હિસાબ કરીને દેજે ભલે આપા શેઠ બાબા હા બેટા દેવરાજ જે હિસાબ કરો ને સાચું કરજો બરોબર કારણ કે અમે ગરીબ માણસ છે અમે તમારે આગળ પૈસા લીધા છે શેઠ બાબા ધીમે ધીમે કરી અને બધા પૈસા તમારા ચૂકતી કરી આપશો પણ હિસાબ કરો શેઠ બાબા ચોપડો તમારો ઊંધો છે બેટા આમ જો કુલ ટોટલ સંભળાવી દઉં કે અંતિ વસ્તુ લઈ ગયા હોય એ સંભળાવી દઉં કુલ ટોટલ સંભળાવો ને બધી વસ્તુ સંભળાવો જો બેટા તારા બાપ ઉજડી ગયા ને હા તેની અંડી વસ્તુ લઈ ગયા છે ને એ મારા આગળ લખાણ પડ્યું હોય તમે વાણિયાના દીકરા કહેવાય રૂપિયાનું લખાણ કરી લે પણ શું લખાણ છે કેટલા પૈસા છે શેઠ બાબા એક ઘઉંની ગુણી લઈ ગયા બાબા સાચી વાત છે આપા બરોબર એક બાજરાની ગુણી લઈ ગયા હા હા અને એક ખાલી ગુણી લઈ ગયા અરે પણ શેઠ બાબા ખાલી ગુણ અમારી દુકાનમાંથી સાચી વસ્તુ અમારા સોપડે સડાવવી પડે હે પણ ખાલી ગુણ તમે ભરેલ ગુણ ને આરે નો લગાડતા શેઠ બાબા પણ એનું ભાવ હું કહી દઉં બેટા હા હા પછી
પછી એક તેલ નો ડબ્બો લઈ ગયા છો, એક ગોળ નો ડબ્બો લઈ ગયા છો અને એક ખાલી ડબ્બો લઈ ગયા છો. પણ શેઠ બાબા ખાલી ડબ્બા ના પૈસા ન હોય. પણ બેટા હમટો જાય એનું અંદર કુલ ટોટલ તને હમરાવી દે. હું ક્યાં, અમે વેપારી વાણીએ કહેવાય, અમારી બોલપેન ને આરાહ ન હોય બેટા. પછી તમે 5000 રૂપિયા તમારો કુવો ખોદાવ્યો ને તેથી તમે લઈ ગયા છો. આપા સાચી વાત છે, કુવો ખોદાવાના 5000 રૂપિયા બરોબર છે બાબા. પછી બે કાબરા બળદ ની રાઈ સોલા ઉડ્યા પાંચ લીધી. હા હા, નગર શેઠે હું કીધું કે પાણી થાય તો તમારે અડધા પૈસા દેવાના અને અડધા તમને માફ. નહીં નહીં બેટા, અમારે બોલપેન ને આડા ન હોય. દેવરાજ તું સમજુ દીકડો છો, તારા બાપા તો છે નોકરીમાં જ ધ્યાન દે જુનાગઢ. તું સમજુ દીકડો એટલે મારે તને જ કેવું પડે હું. હા એટલે કુલ તારા થયા 13,00,000 અને 14,014 પૈસા આટલું લખવાનું. શેઠ બાબા 13,00,000 રૂપિયા આવી મોંઘાઈમાં શેઠ બાબા અમે તમારા પૈસા ક્યારે ચૂકવશું? પણ મારા આપા છે ને જુનાગઢ નોકરી કરે છે, ત્યાંથી 1000 રૂપિયાના રાણી સિક્કા સવસે સોનું લેવા છે. આર્યો અર્ધા જમા કરો, અર્ધા મને પાછા આપો. તમને તમારા પૈસા મળી ગયા ને? મળી ગયા મળી ગયા. અને જે કઈ પણ હવે તમારા રહેતા છે એ પણ તમને મળી જશે. મળી જશે મળી જશે. દેવરાજે તમને નાતો નથી પાડતો ને? નહીં નહીં નહીં. હવે બીજી કઈ તમને ખબર છે? નહીં નહીં. મારો ભાઈબંધ કોણ કે વારસુર પટેલ, એમના દીકરી સોનનું જન્મદિવસ છે. મારે અને દેવરાજને બંનેને નિયા જવાનું છે, તમારે હાયરે આવવાનું છે. નહીં નહીં નહીં, અમે વાણિયા દીકરા કહેવાય, ખોટા ખર્ચા અમે ન કરીએ. અરે પણ નિયા કાંઈ દેવાનું નથી, તમારે ખાલી હાયલું આવવાનું છે. પણ ટિકિટ ભાડાના પૈસા જોઈ મારે માવા. એ શેઠ બાપા, એ ઉપાધિ ઘરોમાં મારા આપા છે ને તમારી હાઈરે, તમારે આ ખાલી જમવા આવવાનું છે, મીઠા મોઢા કરવા. હા તો વાંધો નહીં, તો આવું તો આવું એમાં કેમ ના પડું. પણ એ આખી હોરેઠી નાયત ભેરી કરી છે, કેટલા આહીરો ભેરા થાય છે અને બારોટજી પણ આવવાના છે. અરે હું દીયો, અરે બારવટિયાની વાત નથી કરતો દેવરાજ. અરે બારોટજી ની વાત, બારોટજી આવવાના છે સોપડે નામ સડાવવા માટે. બારોટજી હું તો કહું બારવટી આવવાના. નહીં નહીં. ઓહો શેઠ બાબા, બારવટિયા થી કેમ એટલા બધા બીઓ? ભલે આપા, તમારા ભાઈબંધ ને વચન આપીને આપ્યા ને, તો હાલો આપા. હાલો હાલો હાલો.